गुड मॉर्निंग बाळको, उड़ान विद्यालय धोरण 3 અને વિષય ગણિત। तो बाळको આપણે ગણિત ની અંદર પ્રકરણ કયું શીખીએ છીએ 9, જેનું નામ શું છે કેટલા વખત। तो અગાઉ આપણે વિડિયો ની અંદર ગુણાકારના દાખલા શીખ્યા હતા, એટલે કે ઘડિયાળના આધારે આપણે ગુણાકારના દાખલા શીખ્યા હતા। તો એ દાખલા આપણે બે અંકોની સંખ્યાનો એક અંકની સાથે ગુણાકાર કર્યો હતો, જે કેવા હતા, બધા સાદા હતા, એટલે કે આ રીતે હતા। जो बे अंकोनो एक अंक साथे आपणे गुणाकार कर्यो हतो, तो आजे पण आपणे सेम एज रीते करवानुं छे अने एज रीते दाखला गणवाना छे, परंतु आजे शुं हशे, वद्दी वारा करवाना छे, एटले के वद्दी मुकता शीखवानुं छे। आपणे सरवाळानी अंदर जेम वद्दी मुकता शीख्या हता अने आपणने आवडी पण गयुं हतुं, तो आजे आपणे गुणाकारनी अंदर पण एज रीते आपणे वद्दी मुकवानी छे, परंतु आनी अंदर आपणे शुं करवानुं छे, घड़ियाना आधारे लखवानुं छे। ज्यारे सरवाळो करीए छीए त्यारे शुं करीए छीए, आपणे संख्या गणीने करीए छीए, तो आजे आपणे घड़ियाना आधारे करवानुं छे। तो अहींया जो अहींया दशक छे अने अहींया एकम छे, तो आपणे शरूआत क्यांथी करवानी, अहींया एकमनी नीचे अंक आपेलो होय ए घड़ियो आपणे बोलवानो, अने पहेला कई कोनी साथे गुणवानुं, एकम साथे ज, અને પછી જે જવાબ આવે એની આપણે જે વધી અહીંયા મૂકવાની છે, તો આપણે અહીંયા કરી જોઈએ। તો અહીંયા 3નો ઘડિયો 5 સુધી, એટલે કે 3 5 15, કયો ઘડિયો બોલવાનો છે, પહેલા 3 ને 5 સાથે ગુણશું, એટલે કે એકમ અહીંયા એકમને આપણે એકમ સાથે પહેલા ગુણવાનું છે, એટલે કે 3નો ઘડિયો આપણે અહીંયા 5 સુધી બોલીએ, 3 5 15, શું આવ્યું 15। તો જે 15નો 5ડો છે એ અહીંયા 5 કયા સ્થાને છે, એકમના સ્થાને છે, તો આપણે જે એકમનું જે સ્થાન છે એને આપણે અહીંયા એકમમાં જ રાખશું, એટલે કે 15નો 5ડો। અને જે આગળની દશકની સંખ્યા છે, એટલે કે દશકમાં 1 છે, તો આપણે 1ને કેમ મૂકશું, વધતીના સ્થાનમાં મૂકીશું। ઓકે, હવે 2 કાનો ઘડિયો આપણે 2 સુધી, અહીંયા દશકમાં કોણ છે 2 છે, તો 2 3નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ, 3 2 6, 6 ની અંદર હવે આ જે વધી આવી હતી એ ઉમેરી દઈએ, તો 3 2 6 6 અને 1 7, તો અહીંયા જવાબ શું આવશે 75। તો આપણે એ જ રીતે કરવાનું છે, પહેલા કે 3 5 15 એનો જે જવાબ આવે એની બધી આપણે આગળની સંખ્યા ઉપર, અને પછી 3 ને આપણે 2 વડે, એટલે કે 2 ગુણ્યા 7 તો 3 ગુણ્યા 2, તો અહીંયા 3 2 6 6 6 ની અંદર આપણે શું ઉમેર્યું, વધી ઉમેરી, એટલે જવાબ શું આવી ગયો 7। તો આપણે અહીંયા 6 + 1 આપણે બધી ઉમેરીને એટલે 7, તો આપણે આ રીતે બધા દાખલા કરવાના છે। ઓકે, તો ચલો આપણે બધા કરીએ। અહીંયા જો આપણે 6 ને આપણે 6 સાથે ગુણવાનું છે, એટલે કે 6 6 36, હવે 36 માં 6 એકમના સ્થાને હોય તો આપણે અહીંયા લખશું 6 6 36 નો 6ડો, હવે એ દશકના સ્થાને કોણ હોય, 6 6 36, તો 36 ની અંદર દશકના સ્થાને 3 આવે, તો આપણે અહીંયા લખશું 3। હવે 6 નો ઘડિયો 4 સુધી, તો 6 6 24, 24 ની અંદર 3 ઉમેરીએ તો 25 26 27, તો આગળ આવશે 27। ઓકે, હવે આગળ કરીએ કે અહીંયા 2 નો ઘડિયો આપણે 8 સુધી, એટલે કે 2 8 16, 16 નો 6ડો વધી 1, હવે 2 નો ઘડિયો 2 સુધી, એટલે 2 2 4, 4 ની અંદર આ બધી ઉમેરીએ તો શું આવે 5। ચલો ફરીથી, હવે 8 નો ઘડિયો 2 સુધી બોલો, તો કે 8 2 16, 16 નો ફરીથી આવ્યો 6ડો વધી 1, હવે અહીંયા 8 નો ઘડિયો 3 સુધી, એટલે કે 8 તરી 24, 24 ની અંદર એક વધી ઉમેરી દઈએ તો શું થઈ જાય 24 ને 1 25, અહીંયા આવશે 25। હવે આગળ કરીએ 4, તો 4 ને 5 સુધી, એટલે કે 4 5 20, તો 20 ની અંદર એકમના સ્થાને કોણ હોય 0, તો આપણે અહીંયા શું લખશું 20 ની પડી 0 વધી 2, હવે 4 નો ઘડિયો 5 સુધી, તો 4 5 20, 20 ની અંદર ફરીથી 2 ઉમેરો, 20 ને 2 22, હવે આગળ કરો, તો કે 9 નો ઘડિયો 9 સુધી, 9 9 81, તો 81 માં એકમના સ્થાને 1 આવે, તો આપણે અહીંયા પાછળ 1 લખવાનું, અને આગળ છે 8, તેને આપણે વધીના સ્થાનમાં મૂકીશું। હવે 9 એકા 9, 9 ની અંદર 8 ઉમેરવાના છે, તો 9 પછી 10 11 12 13 14
पंदर सोल अने सत्तर। तो अहीं जवाब शू आवशे सत्तर। हवे अहीं सात नो पड़ियो त्रण सुधी एटले के सात तरी एकवीस, एकवीस नो एकड़ो वधी बे, सात छम बेतालीस, बेतालीस नी अंदर बे उमेरी तो तेतालीस अने चुम्बालीस, तो आगर आवशे चुम्बालीस। हवे आठ नो पड़ियो पांच सुधी, पांच अठा पांच नो घड़ियो बोलो, पांच एक पांच, पांच दू दस, पांच तरी पंदर, पांच चौक वीस, पचे पचे पच्चीस, पांच छ त्रीस, पांच सीता पांत्रीस, पांच अठा चालीस। तो आपणे अहीं लखवानुं चालीस, चालीस नी सून वधी चार। हवे पांच सीता पांत्रीस, पांत्रीस नी अंदर चार उमेरीए तो छत्रीस, साडत्रीस, साडत्रीस अने ओगणचालीस। तो ओगणचालीस केवी रीते थाय? त्रगणनो वर्ग ओगणचालीस। તમારે પણ જો ઘડિયા તૈયાર હશે તો આવી રીતે ડાયરેક્ટ તમે જવાબ લખી શકશો, અને તૈયાર નહીં હોય તો ફરી આખો ઘડિયો બોલવો પડશે અને પછી જવાબ લખવો પડશે। એની એટલી જ કહું છું કે ઘડિયા ડેલી તૈયાર કરતા રહેજો। હવે અહીંયા છ, છ નવા કેટલા થાય? છ નવા ચોપન, તો ચોપનનો ચોગડો વધી પાંચ, છનો ઘડિયો ચાર સુધી, છ ચોક ચોવીસ, ચોવીસની અંદર પાંચ ઉમેરીએ તો પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ અને ઓગણત્રીસ। તો અહીંયા લખશું બગડ નંબર ઓગણત્રીસ। ઓકે, ખ્યાલ આવી ગયો ને? તો તમારે પણ આ રીતે દાખલા ઘડવાના છે, સાથે સાથે ઘડિયા પણ તૈયાર કરતું રહેવાનું છે, તો તમને જલ્દી અને ઝડપથી ખ્યાલ આવશે। ઓકે,